પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ. ખાસ કરીને મહેસાણા દૂધસાગર ડેરીના વિપુલ ચૌધરીને વધુ એક ફટકો લાગ્યો છે. વિપુલ ચૌધરી સહિત ડિરેક્ટરોને મોટો ફટકો લાગ્યો છે. વિપુલ ચૌધરી ચેરમેન અને અન્ય ડિરેક્ટરોએ છોડવી પડશે સત્તા. તો જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ડેરીમાં સહકાર વિભાગ દ્વારા હવે વહીવટદાર મૂકવામાં આવશે અને ડેરીના ત્રણ ડિરેક્ટરો વિપુલ ચૌધરીના ગેરવહીવટનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તો સહકાર વિભાગે કલમ 81 અન્વયે ડેરીના વહીવટદારોને પણ જે રીતે ડેરીમાં ગેરવહીવટીને લઈને ચૂંટણી યોજવામાં આવશે આગામી સમયમાં અને મહેસાણા દૂધસાગર ડેરીમાં વિપુલ ચૌધરીને વધુ એક ફટકો લાગ્યો છે. તો વિપુલ ચૌધરી અને ચેરમેને પોતાનું પદ છોડવું પડે તેવી શક્યતાઓ પણ ઉભી થઈ છે, જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ અંગે વધુ વિગતે વાત કરવા જોડાયા છે સંવાદદાતા કમલેશ. કમલેશ, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે, જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે? ચોક્કસ, આપણે જણાવું કે મહેસાણા દૂધસાગર ડેરીમાં ગેરવહીવટને મામલે ત્રણ ડિરેક્ટર વિપુલ ચૌધરીના ગેરવહીવટ સામે સહકાર વિભાગમાં ગયા હતા અને ત્યારે અમે રજૂઆત કરી હતી અને ડેરીમાં જે વહીવટદાર નિમવાની માંગણી કરવામાં આવી હતી, જે અન્વયે સહકાર વિભાગે કલમ 81 અન્વયે ડેરીમાં વહીવટદાર નિમવા માટે દૂધસાગર ડેરીના વહીવટકર્તાઓને નોટિસ પાઠવી હતી. જે નોટિસની સામે વિપુલ ચૌધરી દ્વારા હાઈકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટ દ્વારા વિપુલ ચૌધરીની અરજી ફગાવી દેવાઈ છે અને જે સહકાર વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે યોગ્ય હોવાનું ઠરાવાયું છે. જેને પગલે હાલ ડેરીમાં જે વિપુલ ચૌધરી દ્વારા જે કાર્યકારી પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી, આશાબેન ઠાકોર અને અન્ય ડિરેક્ટરોએ સત્તા છોડવી પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. બિલકુલ કમલેશ, સમગ્ર વિગત બદલ આભાર.